આ વિડિયોમાં હું તમને ધોરણ દસનું નું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ કરાવીશ જે તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ પી છે વ્યાકરણ વિભાગ તમારો વીસ માર્કનો છે જેમાં તમને અલગ અલગ વીસ ટોપિક આપેલા છે દરેક ટોપિકમાંથી એક 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 માર્ક પૂછાતું હોય છે તો અહીંયા હું તમને બધા જ ટોપિકના ક્વેશ્ચન આપવાનો છું દરેકે દરેક ટોપિકમાંથી તમને પચીસથી થી ત્રીસ ક્વેશ્ચન જોવા મળશે અમુકમાં ત્રીસ કરતા પણ વધી જશે બરાબર અને કુલ પાંચસો ચાલીસ જેટલા પ્રશ્નની પ્રેક્ટિસ આપણે કરવાની એટલે તમે અહીંયા ધરાઈને પ્રેક્ટિસ કરી લેશો આટલું કરી લ્યો એટલે તમને બોર્ડની એક્ઝામમાં જરાય વાંધો નહીં આવે જેટલા પણ પ્રશ્ન આપેલા છે એ બોર્ડની બ્લુ પ્રમાણે આપેલા છે અને બોર્ડમાં પૂછાય એવા જ પ્રશ્ન તમને આપેલા છે એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો બરાબર બીજું કે વિભાગ સિંચી રોકડિયા વિભાગ છે કારણ કે તમને બાજુમાં ત્રણ ઓપ્શન આપેલા છે લગભગ મોટા ભાગના ક્વેશ્ચન ની અંદર બરાબર એટલે તમે વીસ માંથી સારામાં સારા માર્ક કવર કરી શકો છો ક્લિયર છે થોડુંક તમારામાં ધ્યાન આપવાની જરૂર છે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે વિડીયો શરૂઆતની બે ચાર મિનિટ પાંચ મિનિટ જુએ પછી વિડીયોને સ્કીપ કરી નાખે કાં તો બંધ કરી નાખે આવું યુટ્યુબની અંદર છે ને આઠથી દસ વિડીયોમાં કરી નાખે એક વિડીયોને પૂરેપૂરો લાભ લઈએ નહીં તો તમે આવું ના કરતા વિડીયોને છેલ્લે સુધી જોજો તમને ઘણો બધો લાભ થશે તમારી બોર્ડની એક્ઝામમાં કારણ કે આટલું કરશો એટલે તમને જરાય વાંધો નહીં આવે ક્લિયર છે અને આ વિડિયો છે એ અલગ અલગ પાર્ટ ની અંદર છે કારણ કે આટલું બધું કરો માં વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય એના કરતાં મે અલગ અલગ પાર્ટ પાડેલા છે એટલે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જે આ પહેલો પાર્ટ છે આના પછી જે નવો પાર્ટ આવે ને એટલે તમને ફટાફટ મળી જાય ક્લિયર છે આની અંદર હું તમને શું કરાવવાનો છું કે જોડણી સંધિ સમાસ અર્થભેદ અને અલંકાર આ પાંચ ટોપિક છે તમને કરાવવાનો છું ક્લિયર છે તો સૌથી પહેલા જોડણી તમને આપેલી છે તમને પેપર ની અંદર પણ લાઈનમાં જ આ પ્રમાણે તમને આપેલું હું તમને લાઈનમાં જ કરાવવાનો છું પણ જોડણી છે એ અત્યારે આપણે છેલ્લે ઉપાડી છે કારણ કે તમે કંટાળી જશો પછી જોડણી છે એ તમારે જોવી પડે શાંતિથી એટલા માટે તો સૌથી પહેલા આપણે સીવાનો જે ટોપિક છે એ અત્યારે જોઈ લે ક્લિયર છે જોડણીના લગભગ છેતાલીસ પ્રશ્નો છે હવે સુડતાલીસ થી આપણે સંધિની વાત કરીએ બરાબર સાચી સંધિ તમારે લખવાની છે સંધિ એકદમ ઈઝી હોય છે થોડાક તમને અમુક નિયમો ખબર હોય તો વાંધો ના આવે ઘણી વાર તમને નિયમ ના ખબર હોય ને તો તમે આરામથી સંધિ સાચી કરી શકતા હોવો જોઈએ કારણ કે તમે શબ્દ સાંભળેલો હોય કા જોયેલો હોય એટલા માટે ક્લિયર છે તો સૌથી પહેલું છે દિશ પ્લસ અંત તેને શું કહેવાશે દિશાંત કહેવાશે પછી કલ્પ પ્લસ અંત તો કલ્પાંત પછી વિદ્યા પ્લસ અભ્યાસ તો વિદ્યાભ્યાસ બરાબર જે અલગ અલગ તમને ખોટા ઓપ્શન પણ આપેલા છે અભ્યાસન એવું બધું અલગ અલગ આપેલું છે તમે એના પર ધ્યાન નહીં આપવાનું એવું લાગે તો એકવાર જોઈ લેવાના બધા ઓપ્શન બરાબર તમને ખબર હોવી જોઈએ સાચા ઓપ્શનની પછી તિરહ પ્લસ કાર્ય પછી છે ગજ પ્લસ ઇન્દ્ર તો ગજેન્દ્ર રત્ન પ્લસ આકાર તો રત્નાકાર રત્ન આકાર ના આવે રત્નાકાર આવે પૃથ્વી પ્લસ ઈ એટલે પૃથ્વી

પછી એ આવશે જ નહીં કંઈ એ તમે ધ્યાન રાખજો વાન અધિકારી કોઈ દી વાન તો હોય જ નહીં કારણ કે આગળ વ છે આપ્યો તમને વાત આપ્યું નથી એટલે ઓપ્શન એક વાર ખબર પડે ઘણીવાર એવું થતું હોય તમને ખબર જ ના પડે સાચો જવાબ શું છે તો ઓપ્શનમાં જે ખોટું હોય ની કાઢી નાખાય બરાબર ઈ કાર્ડ તમે કાઢતા જાઓ સાચો ઓટોમેટિક મળતો જાય પછી સત પ્લસ ધા એટલે શ્રદ્ધા પરિ પ્લસ નામ એટલે પરિણામ પરિણામ ના હોય પર્યનામય જેવું ના હોય એટલે પરિણામ આવશે ઉપ પ્લસ

પછી આવશે સમાસ વાળા પ્રશ્ન સમાસ છે મોસ્ટ ટાઈમ બીજે લગભગ તમને ચાર પાંચ જે મહત્વના સમાસ છે એ જ પૂછતા હોય છે જેમ કે તત્પુરુષ છે દ્વિગુ છે બહુવીરી છે કર્મધારી છે બરાબર છે પછી મધ્યમ પદ લોપી છે આવા સમાસ તમને પૂછે છે આ સિવાયના પણ છે પણ તમને જનરલી પૂછાતા નથી હોતા ક્લિયર છે તો સમાસમાં યાદ રાખવાનું હું તમને જેમ આવતું એમ તમને સમજાવતો જઈશ તમારે શું યાદ રાખવાનું છે બરાબર તત્પુરુષ સમાસ હોય ને ત્યારે ધ્યાન રાખવાનું કે વચ્ચે નોનીનું ના અથવા તો માટે એવું બધું આવતું હોય છે જનરલી બરાબર છે તો પ્રથમ તત્પુરુષ દ્વિતીય બધું હોય છે તમે બધું યાદ યાદ રાખો રાખો પણ જેવું અને સંધિ છૂટી પાડતા આવડવી જોઈએ તો તમને પડે સમાસ ઓળખાવો જો ના ખબર તો જે ખોટા ઓપ્શન જે કાઢતા જાઓ એટલે તો પણ તમને સાચો ઓપ્શન મળી જશે સૌથી પેલું છે સૂર્યાસ્ત તો સૂર્ય અસ્ત થાય એટલે સૂર્ય નો અસ્ત એટલે સૂર્યાસ્ત કેવા નો આવ્યો ઓછે તો તત્પુરુષ કહેવાય પરધન એટલે બીજાનું ધન બીજાનું પરનું ધન એટલે તત્પુરુષ કહેવાય રામના માટે રામનું નામ તો ન આવ્યું તો તત્પુરુષ કહેવાય ક્લિયર છે પછી સદ્બુદ્ધિ કર્મધારામાં શું હોય ખબર છે રૂપી જેવી જેવું રૂપી આવું બધો શબ્દ હોય ને તેને કર્મધારે કહેવાય સદ્બુદ્ધિ તો એમાં કર્મધારી આવશે બરાબર સદ્રૂપી પડી સન્માન હોય બરાબર પછી સન્માન સદ્બુદ્ધિ

યુદ્ધમાં સ્થિર તો નો ની નું ના માં આવું બધું આવે તત્પુરુષ કહેવાય તો યુદ્ધમાં સ્થિર ને ઉપદ દાત્રી દાત દાન કરનાર બરોબર ને એવું હોય સુકુમાર તો આગળ સુવાયુ બરાબર છે મતલબ કે સુંદર સરસ આવું જે શબ્દ વપરાતા હોય ને તેમાં કર્મ ધારા આવે એટલે આના રૂપી કુમાર સુરૂપી કુમાર એવું બધું તમે કહી શકો બરાબર આખું તમને ખબર ના પડે તો આવી રીતના તમે થોડું કરી શકો છો પછી ઘર ડાંગર તો એ મધ્યમ દ્વંદ ન આવે કારણ કે દ્વંદમાં શું આવે બે અલગ અલગ વસ્તુ હોય આવે મધ્યમ વચ્ચે લાંબુ નામ એમ યાદ રાખો ને તમે કે જેના તમે ને આખા બે કટકા ના કરી શકો આખે આખું લાંબે લાંબુ તમે યાદ રાખતા હો ને અને શું કહેવાશે મધ્યમ પોતલભી બરાબર રાવણ વધ તો રાવણનો વધ એટલે તત્પુરુષ પછી ચતુર્માસ ચાર માસ આગળ નંબર આવે કોઈ પણ નંબર એક થી લઈને નવ સુધીમાં કોઈ પણ નંબર આવે ને તે એ દ્વિગુ કહેવાય બરાબર તો ચતુર્માં ચાર કહેવાય એટલે દ્વિગુ નામ સરનામું તો દ્વંદ બરાબર કારણ કે નામના સરવાનો બે થયા રિક્ષા ભાડું તો રિક્ષા નું ભાડું બરાબર એટલે તત્પુરુષ દુર્ગંધ બરાબર તો ખરાબ રૂપી ગંધ દુર્ગંધને કહેવાય ને એટલે કર્મ રૂપી એવો શબ્દ રંગ ગંધ એટલે દ્વંદ્વ બે અલગ અલગ શબ્દ કબીર વડ મધ્યમ પોદ લોપી જો યાદ રાખજો મધ્યમ પોદ લોપી માં છે ને બે શબ્દ તમે છૂટા તમે કરી શકો છો કબીર અને વડ બે અલગ અલગ થઈ ગયા તમે કબીર ને અલગ રીતે બોલી શકશો વડ ને અલગ રીતે બોલી શકશો તો જયારે આવી બે આખા અલગ અલગ સેપરેટ વડ હોય ને એના ભેગા કરેલા હોય તો એ મધ્યમ પદ લોપી માં આવશે આવું દર વખતે નહીં રહી પણ તમને જનરલી એવું જોવા મળશે બરાબર પણ તમારું એ સોલ્વ થઈ જશે એ વાત ફાઇનલ છે મધ્યમ પદ લોપી એવું જોઈએ કે બે આખા શબ્દને ભેગા કરી નાખ્યા હોય બરાબર બાકી બધા શબ્દમાં શું હોય બાકી છે ને તમે જુઓ ને તો સંધિ કરી નાખી હોય બધા શબ્દોની પણ મધ્યમ પોતલોપીમાં સંધિ નહીં થાય બે અલગ અલગ શબ્દ સેપરેટ થઈ જશે ક્લિયર છે નર્મદા નર્મદા મતલબ શું આનંદ આપનાર તો ઉત્પદ ઉપદ છે બરાબર ઉપદમાં શું હોય છે નાર આવે તો નર્મદા પર જેવા છૂટું કરતા ઘણા લોકો નદી આવડતું તો નર્મદા મતલબ શું કે આનંદ નર્મ એટલે આનંદ આપનાર નર્મદા બરાબર છે

તો દ્વંદ આવે બે અલગ અલગ થઈ ગયું સદભાગ્ય લખી નાખવા યાત્રા તો વૈષ્ણવ રૂપી સ્વજન અથવા તો માણસ જન વૈષ્ણવ રૂપી જન તો એને કર્મધારે કહેવાય મા દીકરા તો મા દીકરા બે શબ્દ થઈ ગયા દ્વંદ પ્રેમ સૂર્ય પ્રેમ અને બે થઈ ગયા દ્વંદ આવશે પ્રભુ ભજન પ્રભુ નું ભજન તત્પુરુષ વન સંપદા વન ની સંપદા એટલે વન ની જે સંપદ હોય ને એ તત્પુરુષ પછી નારાયણ દરિદ્ર નારાયણ અલગ શબ્દ અલગ અલગ બોલી શકો છો બરાબર હવે દરિદ્ર નું નારાયણ કર ના રાવું કઈ ઉપપદમાં હોય નહીં તો છે નહીં બરાબર બે અલગ અલગ શબ્દ ડાયરેક્ટ ભેગા કર્યા છે તે શું આવે મધ્યમ પદ લપી લાટ સાહેબ લાટરૂપી સાહેબ એ હોય તો ધાર પ્રકૃતિ મંદિરો તો પ્રકૃતિના મંદિરો તત્પુરુષ વેદ ઉપનિષદ ગીતા દ્વંદ કારણ કે અલગ અલગ બે ત્રણ શબ્દો ભેગા થયા છે ને પાચન શક્તિ તો પાચન અલગ છે શક્તિ અલગ છે બરાબર પાચન કરવા માટેની શક્તિ આવું આખું છે લાંબુ તમે બનાવી શકો છૂટું કરીને જો આવડતું હોય તો ના આવડે જોઈ લેવાનું પાચન શક્તિ તમને વચ્ચે જગ્યા નથી આપેલી જો વચ્ચે ડેસ આપેલો હોય જેમ કે ઘી કેળા જે વેદ છે બધું ડેસ આપેલું હોય જગ્યા આપેલી હોય તે દ્વંદ આવે પાચન શક્તિ જો આમાંય તમે બે અલગ અલગ શબ્દ બોલી શકો દ્વંદ અંદર બે અલગ અલગ સેપરેટ શબ્દો હોય પણ હાવ અલગ હશે

ચૂંટણી ભેદ મતલબ કે અર્થ ભેદ તમારે કરવાનો છે હવે મોસ્ટ ટાઈમ પે અર્થ ભેદ છે જેમાં તમને અલગ અલગ ભેદ આપેલો છે બહુ સારી વાત કહેવાય કે તમને બાજુમાં ઓપ્શન આપેલા છે ઘણીવાર વાર પહેલા છે ને આવું બધું તમને પૂછાતું તમે જૂનો સિલેબસ જુઓ ને તો એમાં તમને ડાયરેક્ટ પૂછાતા હતા એમાં તમને ડાયરેક્ટ આવા ઓપ્શન નહોતા આપેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને મારા ઘણા બધા કપાઈ જતા હવે એવું નહીં દઈ તમને ત્રણ ઓપ્શન છે એટલે ઇઝી રહેશે બધી વસ્તુ કરવી બરાબર અકસ્માત તખોડો છે અને અકસ્માત ત એમ નામ જે તો પેલો અકસ્માત છે એમાં એકાએક અથવા અણધારિયું બરાબર છે અને ઓલો અકસ્માતથી અણધારિયો બનાવ કહેવાય તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એકા એક અણધાર્યું અથવા તો અણધારિયો બનાવ જ્યારે બનાવની વાત આવે તો તખોડો નહીં આવે ખાલી આખે આખો તો આવશે અને તખોડો છે મતલબ કે અણધાર્યો કાંઈ અચાનક વસ્તુ થઈ જતી હોય કઠોર અને કઠોળ આ બધાયને ખબર છે આ સાવી જે કહેવાય કઠોર એટલે શું કઠણ દિલ વાળું બરાબર છે નિર્દય કહી શકો તમે કઠણ હૃદયનો કહી શકો કઠોર એટલે તે એક અનાજ પ્રકારનું બરાબર પાણી પાણી અને દીર્ઘઈ પાણીની વાત કરીએ તો પેલું પાણી જે હાથ કહેવાય ને બીજું પાણી જે જળ કહેવાય જનરલી જે પીવાના પાણીની વાત કરતી દીર્ઘ બરાબર છે અને કુંચી એટલે મહોલ્લો અને કુંચી એટલે ચાવી બરાબર આ વખતે તમે ધ્યાનમાં રાખતા જજો અત્યારે યાદ રહી જશે પછી ભૂલી જશે એના કરતા એક દિવસ રિપીટ કરજો દિન એટલે રાંક અને દિન એટલે દિવસ દીર્ઘ દિન છે એટલે રાંક કહેવાય બરાબર છે હસ્વ દિન છે એટલે દિવસ કહેવાય ખાદ્ય અને ખાદ્ય તો ખાદ્ય એટલે ખોટ ખાદ આમ તો ખાદ્ય નથી ખાદ છે બરાબર છે તમને ખબર હોય તો પુરાંત અને ખાદ આ બે અલગ અલગ વિરોધી શબ્દ છે બજેટ તમે જોવો ને બજેટનો મતલબ શું જે તમારો દર વર્ષે બારે પડતું હોય જે બજેટ બરાબર ગુજરાતનું બજેટ એ બાર પડ્યું હોય આખા દેશનું બજેટ બાર પડે એમાં ખાદ વાળું હોય પુરાણ વાળું હોય થોડોક આ શબ્દ તમે છે ને સમાજની અંદર જોયો હશે બરાબર છે એનો ટોપિક છે આ બાકી એમાં ખાદ મતલબ શું જેમાં ખૂટ ગયું હોય ને ખાદ કહેવાય અને ખાદ્ય એટલે શું ખાવા લાયક જે હોય ખવાય એવું કેશ અને કેસ સમિંડા વાળો કેશ એટલે વાળ કહેવાય બરાબર અને કેસ એટલે મુકદ્દમો બરાબર જે કોટમાં લડતા હોય માદા અને માદા હવે આ કોઈને સમજાવવાની જરૂર ના પડે માદા એટલે સ્ત્રી અને જે આપણે માંદા કરી મૂકે બરાબર એ માદા એટલે એવું બધું ના હોય માદા એટલે સ્ત્રી અને માદા એટલે બીમાર ક્લિયર છે ઉંદર અને ઉદર ઉદર એટલે પેટ ઉંદર એટલે એક પ્રાણી દે પછી અપેક્ષા અને ઉપેક્ષા અપેક્ષા રાખવીનો મતલબ શું આશા રાખવી અને ઉપેક્ષા કરવી હોય અપેક્ષા રાખવાની હોય ઉપેક્ષા કરવાની હોય બરાબર છે કોઈ એમાં છોકરીનું નામ નથી લેવાનું યાદ રાખજો ખોટે ખોટું ઓલું કરતા નહીં અપેક્ષા આપણે બહાર રાખી લેવું કંઈ નહીં અપેક્ષા એટલે આશા બરાબર અને ઉપેક્ષા કરવી મતલબ તિરસ્કાર કરવો પહેલા અને પહેલા પહેલા જ્યારે મેથ મીંડું હોય બરાબર છે તેને પૂર્વ કહેવાય પૂર્વ એટલે પહેલાનું બરાબર અને પહેલા એટલે પ્રથમ સૌથી પહેલું છે કે બોલમ સરખું જ લાગે છે બરાબર તમે સમજી જાજો પહેલા માથે મીંડું તો પૂર્વ અને પહેલા એટલે પ્રથમ પછી આવશે દ્વીપ રસ્વ અને દીર્ઘ એ અલગ અલગ છે એક દ્વીપ કહે તો હાથી થાય અને બીજું દ્વીપ એટલે ટાપુ થાય જનરલી આપણે દ્વીપને ટાપુ જ ગણતા હોય છે બરાબર એને ગમે એમ લખી નાખે હસ્વ દીર્ઘ ગમે એમ તો જે દીર્ઘ દ્વીપ છે એ સાચું છે ટાપુ માટે હસ્વ દી કરી નાખે શું થઈ જાય હાથી થઈ જાય પછી ખચિત તો ખચિત છે હસ્વ છે તો જડેલું અને ખચિત તો જરૂરી બરાબર પછી મંદ અને મધ મંદ એટલે એટલે શું ધીમું મંદ મંદ પાણી વહે છે બરાબર છે મંદ મંદ એટલે શું ધીમું અને મદ કોઈ વ્યક્તિ પોતાના મદમાં હોય એટલે કે બરાબર અભિમાનમાં હોય બરાબર એ આવશે પછી અલી અને અલી તો અલી શબ્દ છે એમાં હસવઈ છે બરાબર છે તેની સાથે ભમરો કેવાશે ભમરાને અલી કહેવાય અને દીર્ઘઈ જે અલી તો સખીને સંબોધન આપણે ઘણીવાર ગામડાની ભાષામાં અલી અહીંયા આવતો એવું બોલતો હોય ને અલી અહીંયા આવતો અલિયા અલી આ શબ્દ શું છે ગામડિયા શબ્દ તડપા શબ્દ છે બરાબર છે ગામડામાં વધારે વપરાતા આમ ગામડિયા ન કહી શકાય પણ ગામડામાં વધારે વપરાતા હોય છે તો અલી શબ્દ શું છે સખીને સંબોધન કરવા માટે અસ્ત્રને શસ્ત્ર સાવી સીજા બધાયને આવડતું જોઈએ અસ્ત્ર અને શસ્ત્ર જે દૂરથી મારી શકાય ને એને અસ્ત્ર કહેવાય જે બાજુમાં આવીને મારવાનું શસ્ત્ર કહેવાય તો હાથેથી લડવાનું હથિયાર બરાબર છે એને અસ્ત્ર અને ફેંકવાનું હથિયાર એને કહેવાશે શસ્ત્ર ક્લિયર છે તો એક તમારે ધ્યાનમાં રાખવાની છે આમાં જરાય વાંધો જયારે હું કઈ ઊંધું બોલી ગયો તો જોઈ લેજો તમે આમાં બરાબર બોલો છો આમ તો બરાબર અસ્ત્ર એટલે હાથમાં લડવાનું હથિયાર અને શસ્ત્ર એટલે શું દૂરથી મળવાનું જે બંદૂક હોય ને શસ્ત્ર કહેવાય તલવારો હોય એને અસ્ત્ર કહેવાય ક્લિયર છે આ બધી વસ્તુ હવે આપણે અલંકારની વાત કરીએ તો અલંકાર આમ તો ઈઝી છે અમુક અમુક વસ્તુ ધ્યાનમાં રાખો એટલે અલંકાર તમને વાંધો ન આવે અમુક નિયમો તમારે ધ્યાન હોવા જોઈએ જેમ કે સૌથી પહેલો નિયમ તમને કહી દઉં કોઈ પણ અલંકારના વાક્યમાં જાણે એવો શબ્દ આવે જાણે તો ઉત્પ્રેક્ષા હોય જાણે હોય તો ઉત્પ્રેક્ષા જેમ કે પહેલું જ છે જાણે કોઈ ગુનો કર્યો હોય તેમ વિશાખા નું મો પડી ગયું તો જાણે એટલે ઉત્પ્રેક્ષા જાણે રખે સખે આવો શબ્દ હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર હોય ક્લિયર છે પછી દીવા નથી દીવા નથી દરબારમાં અંધારું ઘોર હવે દીવા નથી અને દીવાન થી દીવાન થી ભેગા કઈ તો ભેગા શબ્દ કરવાથી તમને જે અલંકાર મળતું હોય ને બરાબર છે તો એ યમક કહેવાશે શું કહેવાશે યમક ક્લિયર છે પછી અહીંયા અનન્વય આપ્યો જે વ્યાસ્તુતિ આપ્યું છે તો અનન્વય શું છે એકને વસ્તુ જે એક જ હોય બીજું કઈ હોય ને માં તે માં કહેવાય વ્યાસ્તુતિ મતલબ શું વખાણ કરતા હોય નિંદય કરતા તો વ્યાસ્તુતિ વૈધો કયો આબે તો આવે નહીં તો વૈધો કયો હોય યમક તો ઓપ્શન કાઢીને પણ તમે જવાબ લઈ શકો છો પછી જે લેખકની કલ્પના જાણે મરતી મરતી પાછે જાણે આવ્યું તો જાણે રખે શકે ઉત્પ્રેક્ષા મનેખ જેવા મનેખ નહીં શબ્દ સાંભળીને જ ખબર પડી જાય અનન્વય આવે બરાબર છે પછી ચંદ્રેશને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ રે બરાબર ઘણાને શોખ હોય તમને હું કઈ થોડુંક આમ કટાક્ષમાં કીધું બરાબર સાથે શોખ ના હોય થોડુંક વખાણ કર્યું અને નિંદાઈ કરી તો એ શું છે વ્યાસ્તુતિ આવે ક્લિયર છે પછી એકસો માં બંનેના મો ઉપર શોકના વાદળ છવાયેલા હતા તો રૂપક આવશે બરાબર આ શોકના વાદળ હોય નહીં પણ રૂપ આપ્યું જ્યારે રૂપ આપવાનું થાય ત્યારે રૂપક આવે પછી કમળ જેવો

હાફે ને નિર્દોષ પારેવા તો ન ન ન ન વારંવાર આવતું હોય ને જો ઓલું ગણિતમાં કો શ્રેણી હોય બે ચાર છ આન બબે બબે વારંવાર આવતું હોય શ્રેણી શ્રેણી બનતી હોય ને એને કહેવા છે વર્ણાનુપ્રાસ બરાબર છે જે વર્ણ વારંવાર આવતું હોય જો અંતમાં વારંવાર વર્ણ આવતું હોય તો અંત્ય અનુપ્રાસ સ્ટાર્ટિંગમાં આવતું હોય તો વર્ણાનુપ્રાસ બરાબર છે પછી વ્યતિરેક્તનો ઓપ્શન આપણું જોઈ શકો વ્યતિરેક કોઈ પણ વાતને અતિરેક કરનાય કોઈ મતલબ કે શું વધારી વધારીને વાત કરી હોય અને અતિરે કર્યું હોય તો વ્યતિરેક આવે એના પછીનો આપણો ઈચ્છ હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી બરાબર છે તો હલકા દી પારેવાની પાંખથી પારેવાની પાંખથી કઈ હલકું હોય ન હોય બરાબર છે આમ તો પારેવાની પાંખથી હલકું તમે થોડુંક આમ હોય તો ખરા પણ અતિ ભાવ કર નાખો અતિરેક કર નાખો તે શું આવશે વ્યતિરેક આવશે બરાબર છે પછી બપોર એક મોટું શિકારી કૂતરું છે સાચે રૂપ આપ્યું ને શિકારી કૂતરાનું રૂપ આપી દીધું કોણે બપોર સાચે બપોર એવું છે નહીં પણ આપી દીધું તો એ રૂપક અલંકાર છે બરાબર છે અમુક અમુક અલંકાર છે ને બબે તંત્ર નહીં હોય કોઈમાં સજીવનું આરોપ પણ સજીવ આરોપ પણ થઈ શકતું હોય બરાબર છે પણ આપણે ઓપ્શન ઉપર જવાનું ઘણા એવા અલંકારો છે જેમાં વાક્ય તમને એક આપ્યું હોય કે બે કે ત્રણ અલગ અલગ અલંકાર બનતા હોય પણ તમને એવું બધું નહીં પૂછે ચિંતા ના કરો તમને કાઉન્સમાં જે આપેલા છે એ પ્રમાણે તમારે જવાનું રહેશે પછી જે દેહ પર તીણા ઉઝરડા નોહરા થીજી રહે છે આજ ઠંડા પહોરના તો નહોરના પહોરના જે છેલ્લું છુલ્લું તમને દેખાય છે તો અંત્યનો પ્રાસ છે ક્લિયર છે જવાની તો આખરે જવાની યમક સાવીઝી બરાબર છે અનંદમય તો આવે નહીં તમને જવાની જવાની એવું ના હોય બરાબર છે જવાની તો જવાની એ યમક જ આવશે અને એ પાછું અનનો કારણ કે છે ને જવાની અને જવાની મતલબ કે બે એક જ શબ્દનો તો બે અલગ અલગ અર્થ નીકળા જવાની એટલે યુવાની અને જવાની એટલે વહી જવાની એટલે આવું જ્યારે હોય ત્યારે એમક આવશે પછી અનન જો તમને આઈ પૂછે ઓપ્શનમાં તમે હેરાન થાઓ એટલે પણ તમારે થવા નથી જોગનો દોધ એટલે જોગનો દોધ તો અનન હોય કારણ કે જોગના દોધના કઈ અલગ અલગ મીનિંગ નથી નીકળતા એટલે ધ્યાનમાં રાખવાનું પાડ્યું બરાબર વેદનો કાળમેંડ પથ્થર એની છાતી પરથી ખસી ગયો તો રૂપક રૂપાપ્યું બરાબર રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય તો શ્લેષ્મ બરાબર છે આ યમક અને શ્લેષ્મ પડે છે ને તકલીફ પડે કારણ કે બેમાં અલગ અલગ અર્થ નીકળતા હોય પણ યાદ રાખવાનું યમકની અંદર તમને બે અલગ નામ હશે જે એક સરખા લાગતા હશે બેનો અલગ અલગ અર્થ નીકળતું હોય શ્લેષ્મમાં તમે નામ એક જ હશે અર્થ પાછો એક જ નામનો બે નીકળતો હોય રવિ એટલે શું છોકરા કહી શકાય રવિ એટલે અહીંયા શબ્દની અંદર છે આ નગર તો બાળક સમૂહ ઉપમા આપી તો ઉપમા આવશે રૂપ આપ્યું તો રૂપ આવે રૂપક આવે પણ રૂપ નથી આપ્યું ઉપમા આપી ડોલતું ડુંગર એ તો અમારો સસરો આ એક રૂપ છે ડોલ તો ડુંગર શું રૂપ એટલે રૂપક હોડી જાણે જાણે આપ્યું શબ્દ એટલે લખી નાખવાનો ગુલાબ લઉ ના કપોલ તું એથી ઘણા તો વ્યતિરેક ગુલાબ લઉ ના કપોલ તું જ રમ્ય એથી ઘણા એટલે તું એનાથી ઘણું જો એનાથી ઘણું મતલબ અતિકર નાખું એટલે અતિરેક આવશે એટલે વ્યતિરેક આવશે તને પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું જે બરાબર છે જો પાણી વિના એટલે પાત્રની ની વાત કરી પાત્ર પાત્ર બે કહેવાય પાત્ર એટલે વાસણ એ થઈ પાત્ર એટલે શું થાય એક વ્યક્તિની વાત એ કરતા હોય તો શબ્દ એક છે મિનિંગ બે નીકળે તો શ્લેષ બે અલગ અલગ શબ્દ હોય બે અલગ અલગ મિનિંગ નીકળતા હોય તો યમક એટલે એમાં તમારે ધ્યાનમાં રાખવાનું કારણ કે તમને ઉત્સવ યમક અને શ્લેષ બે આપવું હશે ક્લિયર છે શું એનું રૂપ વાહ કદર કઈ વિસાતમાં નહીં વ્યાસ્તુથી કારણ કે શું કર્યું નિંદા કરી શું એનું રૂપ આપણે લાગે શું થઈ ગયું હશે બરાબર પછી કદર કર્યું એટલે થોડુંક બેહાડ દીધું હેઠો એટલે વ્યાસ તો આવશે સંધ્યા રમે છે ક્ષિતિજ ઉમંગે સજીવારો પણ સંધ્યા દી રમતી ના હોય પણ તો એ રમાણ નાખીએ બરાબર સંધ્યા એટલે સાંજની વાત કરી ને સંધ્યા કોઈ છોકરીની વાત નથી કરી એવું શું ધ્યાનમાં રાખવાનું કારણ કે છેલ્લે ક્ષિતિજ ઉમંગ શબ્દ છે સંધ્યા એટલે સાંજની વાત કરી છે સંધ્યા રમે છે એટલે એને રમવાની વાત કરીએ તો એ શું સજીવનું આરોપણ કર્યું સજીવારો પણ શરૂઆતમાં એ લોકો પીળા ભાગ જેવા લાગતા હતા તો ઉપમા પીળા વાઘની ઉપમા એ પેલું ઉપમા આપણી બગલી જ પગલી જાણે જાણે કીધું એટલે ઉત્તરક્ષા સૌથી ઇઝીમાં ઈઝી જાણે કીધું એટલે ઉત્તરક્ષા મગજ મારી નહીં કરવાની ગાંધીજી ગાંધીજી અનન આ ઈઝી છે બાજુ પછી વૃક્ષો ઋતુની રાહ જોતા રહે વૃક્ષો કોઈ રાહ જોવે ન જોવે પણ તોય આપણે એવા રાહ ને એટલે સજીવારો પણ ફૂલની પાંદડીઓ પર બેઠેલા બેઠા બેઠા પાંખો ના પાંખા ફેલાવી સંકોરી રહ્યા છે તો રૂપક બરાબર છે કારણ કે રૂપ આપેલું ફૂલની પાંદડી પર બેઠા બેઠા કોઈ બેસવાનું હોય પાંખો બેસે નહીં પણ તો એનું રૂપ આપેલું છે એટલે થાય છે મારી નજર જાણે જાણે કીધું એટલે ઉત્તરક્ષા બરાબર થોડા ધાવણ કેવા કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ ધોરા ધાવણ ધારા ધારા કેટલું બધું ધોધો આવ્યું તો વર્ણ અનુપ્રાસ કારણ કે વારંવાર શબ્દ રિપીટ થઈ જાય ક્લિયર છે તો આ હતા તમારે એકસો એકાવન જેટલા શરૂઆતના પ્રશ્ન હજી આપણી જોડણી બાકી રહી ગઈ છે બરાબર છે તો આપણે જોડણી જોવાના છે અત્યારના બરાબર તો જોડણી જોઈ લ્યો હવે આમાં તમારે થોડુંક ધ્યાનથી જોવું જ પડશે હું બોલીશ તોય કંઈ મતલબ નથી રહેવાનો ક્લિયર તમારે બાજુમાં જે ઓપ્શન આપેલા છે એ જોવાના અને તમને શું આપ્યું છે ખોટો શબ્દ એ જોવાનો આમ તો તમારે સાચો શબ્દ જવાબ આપ્યો ઈ જોવાનો રહીએ જવાબને વારંવાર જોજો કારણ કે ખોટા ઓપ્શન જોઈ લીધો ને તો એ યાદ રહી જાય પાછા બરાબર તમે પાંચ પાંચ શબ્દ પાટેનો ચાર શબ્દ આપ્યા છે બરાબર પણ તમારે સાચો શબ્દ જોવાનો છે ઉઝરડા ના હોય ઉઝરડા હોય પછી કલ્પના મૂર્તિ તો હું ર આખો ના હોય મૂર્તિ ઉપર રેફ આવે સ્વપ્ન સૃષ્ટિ તો સ્વપ્ન સૃષ્ટિમાં સ્વપન લખેલું જો તમે ક્વેશ્ચન સ્વ સ્વપન લખેલું પન ના સ્વપ્ન આવે કીડિયારું તો લખવામાં કીડિયારું માથે મીંડું આવે અને કી અને ડી હસ્વ દીર્ઘ કહી ત્યાં જોઈ લઈએ એકવાર આધ્યાત્મિક તો આધ્યાત્મિક ય ન હોય યા હોય આધ્યાત્મિક હોય ક્લિયર છે પણ યા વાળે જો તમે બે ઓપ્શન આવે છે તમા અધ્યાત્મિક ઈ ન આવે આ હોય આ અને ધા આ અને યા એવી રીતના બરાબર ધમ ધૂમપાન ધૂમપાન જેવું કઈ જે સાંભળ્યું તમે ધૂમ્રપાન હોય વિજાણદ વિજાણંદ રવિન્દ્રનાથ નામ ફરી ના ગમે એના રવિન્દ્રનાથ વિભાવરી તો વિભાવરી આવી રીતના આવશે બરાબર મોર પિત્ત છ આવું કઈ ના હોય મોર પિચ્છ હોય બરાબર પછી પરિવર્તન તો પરિવર્તનમાં હસવૈયા આવે પત્ર ચેત સતા એટલે પત્ર ચેષ્ટા આવે આ તમને ખબર પડી જાય બધું ખોટા ખોટા શબ્દો હોય એકદમ ક્રૂરતા ક્રૂર દીર્ઘાવાળું હોય સૌંદર્ય બોલોમન ના ફાવે સૌંદર્ય સૌંદર્ય જોઈ બરાબર ને અતિશોક્તિ બરાબર તમે જોઈ વાલો અતિશોક્તિ આમાંથી કયા આવશે પેલો બીજો કે ત્રીજો વિચારી રાખવા લો બરાબર તો આવશે જોઈ લો અતિશોક્તિ કયો ઓપ્શન નંબર કયો છે

પછી પ્રણય ગોષ્ટી સાચો શબ્દ ના હોય બરાબર દરિદ્ર હોય એટલા માટે માથે મીંડું આવે જાતિ સ્મરણ સંગ્રહણી ચાંપલિયો બરાબર પરણીયો ધુઆપુઆ બે માથે મીંડા આવે યાદ રાખવાનો આની માથે મીંડું કોઈ દી ના આવે બરાબર ઉંજ ના હોય શત્રુજય આવે રિક્ષાના હોય રિક્ષા હોય રિક્ષા ભાડું એ સંસ્કૃતિમાં હસ્વતી આવે બરાબર આર્થિકમાં માં થી આવે કુલદીપમાં દીપક કુલદીપક માં દીપક દીર્ઘ આવે યાદ રાખવાનું સુરક્ષિત માં ફરીથી હસવો ક્ષી આવે કીર્તિ આવે મતલબ કે એક હસવો એક દીર્ઘ શિયાળ બરાબર છે શિયાળ નથી રીસાળ છે બરાબર થોડુંક અલગ વાંચાઈ ગયું મેં રીસાળ રીસાળ જે એ જ રહેશે કઈ ફેર નથી સાચું તમને આ પૂરું બરાબર ને આમાં કોકવાર આવી આવું પૂછી લ્યો આ બહુ મસ્ત મસ્ત ક્વેશ્ચન કહેવાય સેમ ટુ સેમ તમને કીધું હોય કંઈ ચૂંટણી તમે સાચી જ આપી હોય ખોટી આપી જ ના હોય તો એ તમારું ધ્યાન રાખવાનું રહે આપણે પછી શું કરે મોટે ઉપાડે સમીંડાવાળો કરી નાખી કાં સફાડીઓ કરી નાખી બરાબર તો પણ થઈ શકે અસાઢમાં અસફાડીઓ આવે આ યાદ રાખવાનું બરાબર આનો ખ્યાલ જ હશે ઘણા શબ્દો છે ને ચૂંટણીમાં એ વસ્તુ છે કે તમને શબ્દ જોયેલા હોય ને તો જ તમને યાદ આવે બાકી તમને ખબર જ ના પડે પિયર છે બાકી ચૂંટણીના ઘણા બધા નિયમ છે ઘણા નિયમ છે બરાબર ચૂંટણી તમે નિયમ કરવા જાવ ને તો આખું અડધી બુક ભરાઈ ગઈ આપણી એના કરતા તમે એકવાર વારંવાર અમુક અમુક શબ્દ જોવો ને તમને વાંધો ન આવે હવે તમે સરસ્વતી શબ્દ કેટલી વાર સાંભળ્યો હશે ખબર છે સરસ્વતીમાં સ મીંડા વાળો કોઈ આવે જ નહીં તો આ ખબર પડી જાય પછી સરસ્વતી જેવું કઈ ના હોય પછી વન વય

વર્તમાન વર્તમાન જો કે ને વર્તમાન હોય વર્તમાન સા છે બરાબર તો આટા તમારા જોડણી વાળા શબ્દ છે આની અંદર મે તમને શું કરાવ્યું અત્યાર સુધીમાં તો કે ભાઈ જોડણી કરાવી બરાબર છે પછી સી સંધિ કરાવી સમાસ કરાવ્યા અર્થભેદ કરાવ્યા અને અલંકાર કરાવ્યા ક્લિયર છે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે શું કરવાના છે તો કે ભાઈ નેક્સ્ટ વિડિયો ની અંદર હું તમને એક જ મિનિટ 151 જેટલા ક્વેશ્ચન છે હજી નેક્સ્ટ વિડિયો માં 151 જ આવશે એની અંદર હું તમને પ્રતિ કરવાનું છું જ્યાં પૂર્વ પ્રત્યે પ્રતિ હોય સમાનાર્થી હોય પછી સંજ્ઞા હોય રૂઢિપ્રયોગ હોય બધી વસ્તુ છે હવે પીડીએફ છે ને એ તમે ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે તમને લિંક આપેલી હશે એમાં તમે જાઓ આખું ડાઉનલોડ કરો ક્લિયર છે તમારે પેબલ છે લગભગ અગિયાર રૂપિયા તમે એનો પ્રાઇસ રાખેલો છે જો તમે ડાઉનલોડ કરવી હોય તો ના કરવી હોય તો હું તમને આખે આખું ફ્રીમાં આપવાનો છું તમે આરામથી વિડીયો જોઈ શકો છો ક્લિયર છે અને એ સિવાય ગુજરાતીના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનનો વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એ સિવાય તમે એ પણ પીડીએફ ડાઉનલોડ કરી શકશો બરાબર બધાની પ્રાઇઝમાં સેમ જ રાખી છે તમે બધા વિષયની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ક્લિયર છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આ બધી વસ્તુ કહેવાનું છું એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો બરાબર અને તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરજો તમને ઘણો બધો લાભ થશે તમારી આ બોર્ડની એક્ઝામમાં ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર